નમસ્કાર ન્યૂઝ એટીન ગુજરાતીની વિશેષ રજૂઆત સાથે હું છું સમીર દરેક મા બાપ માટે પરિવાર માટે કાળજાનો કટકો હોય છે તેના સંતાનો આ સંતાનોને જો એક નાની સરખી પણ ખરોચ આવે તો જીવ હચમચી જતો હોય છે પણ જો બાળક આખે આખો ગુમ થઈ જાય તો તે અચાનક ગાયબ થઈ જાય તો અને આવું થયું છે ગુજરાત વિધાનસભામાં જાહેર થયેલા ચોંકાવનારા આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી ચાર હજાર આઠસો ચાર બાળકો ગુમ થયા એટલે કે સરેરાશ છ બાળકો રાજ્યભરમાંથી ગુમ થાય છે ત્યારે સવાલ એ છે કે બાળકો ગુમ થવાની ઘટનાઓ કેમ વધી રહી છે ચાઇલ્ડ ટ્રાફિકિંગ એ ભારતની સૌથી મોટી ગુનાખોરી છે તેવા સંજોગોમાં બાળક ગુમ થયા બાદ પોલીસ કેટલા ટકા કેસમાં બાળકને શોધવામાં સફળતા મળતી હોય છે અને સૌથી વધુ ચાર મહાનગરોમાંથી બાળકો ગુમ થવાની ઘટના સામે આવી છે જે બતાવી રહ્યું છે કે ગ્રામ્ય કરતા શહેરોમાં બાળકો વધુ પ્રમાણમાં ગુમ થાય છે तो केन्द्र और राज्य सरकार दा संयुक्त उपक्रम में ऑपरेशन मुस्कान तो शुरू थयो परंतु कितना परिवार दा चेहरा पर खरीगर स्मित रेलायो बात करी सु बिग डिबेट में गुम पर गुम तो बालक નજર સામેથી એક સેકન્ડ માટે પણ દૂર થાય તો મા બાપ દોડા દોડી કરી મૂકતું હોય છે ચારે તરફ તેની શોધમાં તે લાગી જતું હોય છે પણ જેનો દીકરો કે જે મહિનાઓથી વર્ષોથી નથી મળતો હતો તે પરિવાર પર શું છે આપણે ત્યાં બાળ સુરક્ષા કાયદાઓ છે ચાઇલ્ડ મિસિંગ સેલ છે ઓપરેશન મુસ્કાન શરૂ થયું આમ છતાં ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ જોઈએ તેવી ડેવલપ નથી થઈ આજ મુદ્દા પર વાત કરીશું કે આખરે સિસ્ટમમાં કયા પ્રકારની કમી રહી બાળકોના ગુમ થવાના કિસ્સા કેમ વધી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ આખરે શું કરી રહ્યું છે કેટલી સતર્ક છે સ્ટુડિયોમાં આપણી સાથે જે ભાજપના નેતા મહેશ કસવાલા સાથે જ નિવૃત્ત આઈપીએસ ઓફિસર એવા એમ ચૌહાણ સાહેબ છે અને સાથે જ રાજકોટથી છે એવા પિતા કે જે તેમના મોહિલ નામના બાળકને છેલ્લા ઘણા વર્ષોથી શોધી રહ્યા છે તેવા રસિકભાઈ આપણી સાથે છે આપ તમામનું સ્વાગત છે સૌથી પહેલા રસિકભાઈ પાસેથી જઈશું કારણ કે બાળકો ગુમ થવાનો મામલો જ્યારે આવે ત્યારે રસિકભાઈ પાસે જે અનુભવ છે તેમના બાળકને શોધવાનો તેવો દર દર ભટકી રહ્યા છે રસિકભાઈ આપે કુલ કયા કયા પ્રકારના પ્રયત્ન કર્યા આપ કેટલા વર્ષથી શોધી રહ્યા છો આપના બાળકને અને દરેક જગ્યાએથી પોલીસ ડિપાર્ટમેન્ટનો સરકારનો કેવો આપને રિસ્પોન્સ મળ્યો એકવીસ પાંચ ઓગ એકવીસ પાંચ ઓગણીસો સત્તાણુંમાં રાજકોટમાંથી ધર્મેન્દ્રસિંહજી ડીએચ કોલેજમાંથી સાંજના લગભગ પોણા સાતની આજુબાજુ મારા બાળકનું ફોસલાવીને એનું અપહરણ કરવામાં આવેલું હજી પોલીસ ખાતાને આ બાબતમાં જાણ તરત જ દસ પંદર મિનિટની અંદર જ કરેલી હતી પણ એમના કહેવાથી કે થોડી રાહ જોવો કોઈ લઈ ગયું હશે તો પાછું મૂકી જશે એટલે એમ કરતા કરતા સમય તો ઘણો બધો નીકળી ગયો નવ વાગે ફરી વખત ગયા હતા એનું વર્ણન લીધું બે ચાર પોલીસવાળાને મોકલા તપાસ કરી આજુબાજુ પણ મેં એ વખતે સાહેબોને એમ કીધું જે ઇન્ચાર્જ હતા કે ભાઈ તમે કોઈ ફોન કરી નજીકમાં બાજુના શહેરોમાં નાકાબંધી કરો તો કદાચ શું છે કે આ પકડનાર ટોળકી છે પકડાઈ શકે પણ આ વસ્તુ સાથે કઈ ધ્યાન ન દીધું અને એને પોતાની રીતે જે કંઈ હતું એ એ એ રીતે એ ગોતવાનું ચાલુ કર્યું હતું હું એમ નથી કહેતો કે મને મારા બાળકને અપરણ પછી પોલીસ ખાતાનો સહકાર નથી મેળ્યો મને ઘણો મળ્યો છે પણ ઘણી રીતે અનેક પ્રકારે શોધખોળ કરવાની હોય છે જે કરી છે જી પણ આપે જ્યારે બાળક ગુમ થવા માટે આપણે જ્યારે જાણ થઈ કે આપનું બાળક જે છે તે ગુમ થયું છે પોલીસે ત્વરિત એફઆઈઆર નોંધી હતી હાજી એફઆઈઆર નોંધી પોણા સાતની આજુબાજુ ઘટના બની પણ મને યાદ છે સાડા દસ અગિયાર વાગ્યે પ્રેશર આવ્યું પછી એફઆઈઆરની નોંધ થઈ જ્યારે સંદેશ પેપરના એ વખતના તંત્રી થી મને સાહેબ જે હતા એમને બધી વાત કરવાથી જે કંઈ એ મને લાગે છે એ તંત્રી સાહેબ મુકેશભાઈ હતા બાળકો થવાની ઘટના સમગ્ર દેશમાં બનતી હોય છે અને તે હજારો લાખોની સંખ્યામાં પહોંચતી હોય છે આપડે ત્યાં અનેક પ્રકારના સેલ છે પરંતુ પોલીસ આખી ઘટના ગંભીરતા લેતી કેમ નથી શા માટે એ ત્વરિત એફઆઈઆર નોંધવામાં નથી આવતી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં પણ આમાં બદલાવ લાવવાની જરૂર છે વેદનાને સમજી બાળક ગુમ થવું મને એમ લાગે છે કે બહુ દુર્ભાગ્યપૂર્ણ હોય છે માતા પિતા માટે સમાજ માટે કે સરકાર માટે કે પોલીસ માટે કોઈને આ ગમતી વાત હોતી નથી તમામની સંવેદનાઓ પરિવારની સાથે ને બાળકની સાથે હોય છે એ આપણે સમજવું જોઈએ પણ દુર્ભાગ્યપૂર્ણ એ પણ છે કે ક્યારેક કેટલાક કિસ્સાઓમાં એ પકડાતા નથી બાળક ક્યાં હશે શું હશે કોઈને પતો લાગતો નથી પોલીસના પ્રયાસો સગા સંબંધીના પ્રયાસો પીડિત માતા પિતાના પ્રયાસો છતાંય ક્યાંય ઘણા જે પ્રકારની આજે ગુજરાતની સરકારે કોઈ માહિતીને એવું નહીં વિધાનસભાના ફ્લોર ઉપર જે માહિતી આવી છે એ પ્રકારે હજુ પણ બારસો જેટલા બાળકો મિસિંગ છે ચાર સાડા ચાર હજારમાંથી મને એમ લાગે છે કે દુર્ભાગ્યપૂર્ણ છે પોલીસની ઘણી બધી સક્રિયતા હોવા છતાં ભાઈએ કયું નાકાબંધી આજે તો મને એમ લાગે છે કે મહાનગરોની અંદર ઘણા બધા રોડની અંદર સીસીટીવી કેમેરાઓ મોટા ભાગની સોસાયટીઓમાં દાખલા તરીકે અમે જે મણિનગરમાં વિસ્તારમાં રહીએ છીએ ત્યાં પણ સોસાયટી પોતાના સીસીટીવી કેમેરા રહ્યા છે છતાં પણ છતાં પણ હું આપને એ જ કહું છું કે કેટલાક ગુનાઓ સીસીટીવી હોવા છતાં કેટલાક ગુનાઓ હું એ જ એના પર જ આવું છું કે સીસીટીવી કેમેરા પોલીસનું તંત્ર સાબદુ કડક કાયદા છતાં પણ કેટલા ગુના વણ ઉકેલ્યા રહે છે એ દુર્ભાગ્યની વાત બધા માટે છે સરકાર માટે સમાજ માટે ઘર માટે પરિવાર માટે પરંતુ મને એમ લાગે છે કે હજી પણ સિસ્ટમમાં ક્યાંક નવા ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નવા આયામો પસંદ કરીને હજી પણ સિસ્ટમને સુધારવાના જે પ્રકારના સરકારના પ્રયાસો હમણાં જ તમને ખ્યાલ હોય તો અમદાવાદની અંદર આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તમામ ચાર રસ્તાઓ પર સર્વેલન્સ સિસ્ટમ જે સીસીટીવી કેમેરા લાગી અને જે પ્રકારનો ચુસ્ત કાયદા ગૃહની ભાષામાં કહીએ તો કડકમાં કડક જેનો અમલ થાય કોઈ પણ પોલીસ અને એની અંદર પણ ટેકનોક્રેટ લોકો નો થાય અને આ જે ગુના બની રહ્યા છે મને એમ લાગે છે કે એનો ભેદ જલ્દી ઉકેલાય એ પણ સરકારે ઘણું બધું કરવું સાહેબ બહુ જ ગંભીર મામલો છે ભલે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે અનેક જે અપરાધો પૈકીનો એ કે વધુ એક અપરાધ આ લાગતો હોય પરંતુ બાળકોની બાબતમાં પોલીસે સંવેદનશીલ થવાની જરૂર છે આપને લાગે છે બિલકુલ વાત સાચી છે બાળકો એ દેશનું ભવિષ્ય છે એક વાત છે અને એની સાથે બધાની સંવેદનાઓ જોડાયેલી હોય છે એટલે પોલીસે વધારે એલર્ટ થવાની જરૂર છે આજે રસીદભાઈએ કહ્યું કે પોણા સાતનો બનાવ છે અને છેક દસ સાડા દસ સુધી કોઈ એનું પોલીસ તંત્ર જાગે નહીં એ એક રીતે જોવા જતા શરમજનક બાબત કહેવાય બિલકુલ તમારી વાત સાચી છે અને આમ છતાં આમાં જાગૃતિ લાવવા માટે જેમ હમણાં કહું કે ભાઈ દરેકે એમાં ફાળો આપવો જોઈએ પ્રજાનો ફાળો પણ એટલો જરૂરી છે ગવર્મેન્ટ પણ એટલી જરૂરી છે ને પોલીસે પોતે પણ સંવેદનશીલ બની ભલે ગુનો નોંધવામાં વાર થાય પણ એ માટેની ચક્રો તાત્કાલિક ગતિમાન કરી દેવા જોઈએ ધારો કે એમનો પોણા સાથે બનાવ બનેલો તો એ પોણા સાથે તાત્કાલિક એમણે કોન્સ્ટેબલ મોકલ્યા હોત જે બહાર છટકી જવાના જે રસ્તા છે કે એસટી છે કે રેલવે સ્ટેશન છે કે જ્યાંથી પ્રાઇવેટ ગાડીઓ વાહનો જતા હોય એવા હાઈવે રોડ ઉપર અથવા જ્યાંથી શહેરમાંથી હાઈવે પર જતા હોય એવા નાકાઓ ઉપર જો નાકાબંધી કરી હોય અને કર્યું હોય તો બની શકે કે એ બાળક મળી શકત રિકવર થઈ શકત સવાલ એ છે કે એ માનસિકતા બતાવતી કેમ નથી નાઇન્ટી સેવનની આ ઘટના છે રસીદભાઈ આપે જ્યારે વાત કરી પોલીસ સ્ટેશન માં આપે ગયા ત્યારે મોહિલ જે ગુમ થયો તે વખતે તેની ઉંમર કેટલી હતી હજુ પણ શું આપના પ્રયત્નો ચાલુ છે કે મોહિલ એક ને એક દિવસ જરૂરથી પાછો આવશે તે હા સાહેબ મોહિલને જ્યારે અમે એનો અપહરણ થયો હજી ત્યારે એની ઉંમર 7.5 વર્ષ ની હતી ઓકે આજે 21/5 1997 21/5 બે હજાર અઢાર એકવીસ વર્ષ એને પૂરા થશે એ ઉંમર જ્યારે સાડા સાત વર્ષની હતી આજે ઇઠ્યાવીસમું વર્ષ એનું રનિંગ છે પણ આજની પરિસ્થિતિની અંદર પણ અમારું જીવન એની સાથે સંકળાયેલું છે જોડાયેલું છે અમે અમારા આજની તારીખમાં પણ જે કાંઈ બનતા પ્રયત્નો કરીએ જ છીએ હાજી ફેસબુક ઉપર કરીએ છીએ વોટ્સએપ ઉપર કરીએ છીએ પણ બીજી ત્રીજી રીતે એના અમે જે કાંઈ અમારી પાસેની માહિતી હોય છે એ અમે મોકલી જ રાખીએ છીએ આ આપે માત્ર રાજકોટ શહેર ને પોલીસ સંપર્ક સાથે હતો આપ પોલીસ કમિશનર ને મળ્યા હતા આપ આપ ડીજીપી સાહેબ ને મળ્યા હતા કે પછી આપે માત્ર રાજકોટ પૂરતી જે આપે આપની જે જવાબદારી જે હતી કે મોહિલ મળી જાય તે માટેનો સંપર્ક માત્ર રાજકોટ પૂરતો જ રાખ્યો હતો આજી રાજકોટ પૂરતો જ રાખ્યો હતો અને જ્યારે અમે આ લોકોને સાહેબની સાથે વાત કરી રાતના બાર વાગ્યા સુધી સતત દોડધામ હતી સવાર સુધી પણ દોડધામ હતી પોલીસ ખાતાની નિષ્ક્રિયતાને કારણે મેં મારું બાળક ગુમાવ્યું છે એ હું ખુલ્લે આમ કહું છું અને હું હજી કહીશ કે જો થોડીક તકેદારી રાખી હોત અથવા તો નાકાબંધી જો કરી હોત તો ચોક્કસ મોહિલ મારી પાસે હોત ત્યાર પછીની જે કંઈ તપાસો છે સ્પેશિયલ સ્કોડ થયા હતા એ વખતે જે મુખ્યમંત્રી હતા એમને પણ અમે ગાંધીનગર મળવા ગયા હતા સ્પેશિયલ તપાસની અંદર અમને સુખદેવસિંહ ઝાલાસાહેબ આપ્યા હતા ત્યાર પછી સીઆઈડીની અંદર આ તપાસ ગઈ ત્યાર પછી સીબીઆઈની અંદર તપાસ ગઈ તપાસની અંદર અંદર ને અંદર ગોળ ગોળ ફેરવા રાખી પણ બહારની દિશામાં કોઈ તપાસ કરતા જ નથી કરી જ નહીં તો હજુ પણ આપ જઈ રહ્યા છો પોલીસ સ્ટેશનના રોજ ધક્કા ખાઈ રહ્યા છો

તો ગૂમ પર બૂમ અને જે સવાલ એ તમામ મા બાપને થઈ રહ્યું છે કે અમારું બાળક ક્યાં છે કઈ જગ્યાએ છે શા માટે તમનું બાળક પરત નથી આવી રહ્યું કારણ કે અનેક એવી બાબતો સામે આવતી હોય છે કે જે બાળકનું અપહરણ થતું હોય તે ગાયબ થઈ જાય ત્યારબાદ પોલીસે તેને શોધવા માટેના પ્રયત્ન કરતી હોય છે લાઇન જેવી સંસ્થાઓ પણ હોય છે આપણી સાથે જોડાયા છે બધું એક મહેમાન જોડાયા છે બિનલ પટેલ કે જેવો ચાઇલ્ડલાઇન અમદાવાદના કોર્ડિનેટર છે તો તમે પણ પૂછીશું બિનલભાઈ તમારી પાસે કેવા પ્રકારના બાળકો ગુમ થયો હોય તેવા સંજોગોની અંદર બાળકો ગુમ થાય છે એવા સંજોગોમાં મોટાભાગે વાલીઓ જ વન ઝીરો નાઇન એટ ઉપર ફોન કરીને જાણ કરતા હોય છે કે બાળકની હેલ્પલાઇન છે જેથી અમને અહીંથી કંઈ મદદ મળી શકે હવે જ્યારે વાલીઓ અમારી પાસે કેસ લઈને આવે છે ત્યારે અમે એ વાલીઓ પાસે સાથે રહીને પોલીસ સ્ટેશનમાં પહેલાં તો ફરિયાદ નોંધાય છે કે કેમ એની તપાસ કરીએ છીએ અને જો આ પોલીસ સ્ટેશન લેવલે ફરિયાદ નોંધાય છે તો પોલીસની જે પણ કાર્યવાહી થાય છે એમાં એમની સાથે અમે લોકો રહેતા હોઈએ છીએ એ સિવાય અમારું ચાઇલ્ડલાઇનનું જે આખું નેટવર્ક છે જે આખા ગુજરાત અને આખા ભારતમાં છે તો એ બધા જ શહેરોની અંદર અમે અમારા આ જે બાળકોના મિસિંગના જે રિપોર્ટ્સ નોંધાય છે એને અરસપરસ મોકલતા રહીએ છીએ જેના કારણે જો આપણા શહેરનું બાળક ગુમ થયું છે અને કોઈ બીજા શહેરમાં પહોંચી ગયું છે અને એની પાસે એ બાળક મળી આવ્યું છે તો કદાચ એ બાળક આપણને ત્યાંથી મળી શકે એ માટે અમે આ પ્રકારના પ્રયત્નો કરતા હોઈએ છીએ જી તો મોટા ભાગના કેસ પર શું બહાર આવતું હોય છે કે એવી કોઈ ગેંગ જે સક્રિય હોય છે કે હ્યુમન ટ્રાફિકિંગની જે વાત થતી હોય છે કે તમે બાળ મંજૂરી કરાવતા હોય છે કે તેમની પાસે જે શારીરિક સંબંધના જે ધંધામાં તમને મોકલી દેતા હોય છે કેટલીક બાળાઓને અથવા તો જે બાળક જે હોય તેને કોઈક એવા વ્યક્તિની પાસે સોંપી દેવામાં આવે છે કે જે ઇલિગલ કામ કરતો હોય આ છેલ્લા ત્રણ ચાર વરસથી હું ચાઇલ્ડલાઇન સાથે જોડાઈને કામ કરી રહી છું ત્યારે આ મારા કામ દરમિયાન અને અગાઉના પણ અનુભવ જાણીને ગુજરાતની અંદર સ્પેશિયલી જ્યારે આવા બધા કેસોની વાત થાય છે બાળકોના ટ્રાફિકિંગની વાત થાય છે ત્યારે એવા કોઈ ગેંગ કામ કરતી હોય જેમાં સ્પેશિયલી બાળકોને ઉપાડી જઈને પછી એને ભિક્ષાવૃત્તિમાં નાખી દેવું અથવા તો ચાઇલ્ડ લેબરમાં મોકલી દેવું એવું બહુ ઓછું જોવા મળ્યું છે

અને એ બાળકો ક્યાંક ને ક્યાંક બાળ મજૂર તરીકે આવે છે અને એ એ મોટા ભાગે બાળ મજૂરો તરીકે જુદા જુદા રાજ્યોમાંથી અહીંયા ગુજરાતની અંદર આવી રહ્યા છે તો એમ આપણા બાળકો ક્યાં જાય છે એ એ શોધું થોડુંક મુશ્કેલીજનક લાગી રહ્યું છે જી જી બહેશભાઈ જે જોવા મળ્યું છે કે માનવ તસ્કરીના કેસમાં બિહાર દેશની ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે જે ઓળખાય છે અને દેશની બહાર મોકલી દેવામાં પણ આવતા હોય છે તેવા ઘણા કિસ્સા સામે આવતા હોય છે

જે પ્રકારનું ગુજરાતની અંદર વાતાવરણ છે કાયદો ને વ્યવસ્થા કમ્પેર ટુ બીજા રાજ્યો કરતા ગુજરાતની અંદર ખૂબ સારી વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થા છે છતાં પણ દાખલા તરીકે હું આપણે હમણાં થોડી વાર પહેલા કહેતો હતો કે હજી હજાર જેટલા બાળકો

ગૃહ મંત્રીએ જે વાત કરી એના ઉપર જ કહું છું કે તો આટલા લોકો આજે મિસિંગ છે એનો અર્થ થયો બેન જે કઈ છે એનો આધાર લઉં તો ગુજરાતની અંદર મોટા ભાગે એવી કોઈ ટોળકી સક્રિય નથી કે જે બાળકોનું મિસયુઝ કરતા હોય બાળકોને ભીખ વગાવવા માટેની ટોળકી હોય છતાં પણ જાય છે એનો અર્થ એવો થાય કે ક્યાંક લેબરિયસ વર્ક માટે બાળકો જતા હશે અને મને એમ લાગે છે કે આમાં સમાજની જાગૃતિ સામાન્ય લોકોની જાગૃતિ જે ધંધાને રોજગાર ચલાવતા કોર્પોરેટ ગૃહોથી માંડીને નાના નાના જે હશે તો મને એમ લાગે છે કે આ આંકડાઓ જે છે એમાં ક્યાંક પરિવર્તન આવશે ને આપણે આપણા ખોવાયેલા બાળકોને લાવી શકીએ બીજો એક મુદ્દો એક જ મિનિટ એક જ મિનિટ બીજો એક મુદ્દો મારા મનમાં આવે છે કે આ એક મેં અનુભવેલું છે ઘણા સમય પહેલા ઘણા વર્ષો પહેલા નરોડામાંથી એક બાળક ગુમ થયેલું બાળક ગુમ થયું છે એની ફરિયાદ નોંધાઈ ગઈ છે એટલે પોલીસના ચોપડા ઉપર સરકારી ચોપડા ઉપર એક બાળક ગુમ થયેલા દાખલા તરીકે દસ બાળકો ગુમ થયા એટલે જે દિવસે ફરિયાદ નોંધાય છે એ દિવસે અગિયાર થઈ ગયા એ બાળક બે દિવસ પછી મળી પણ જાય છે દાખલા તરીકે પુખ્ત વયનું હોય કોઈ કારણસર નવમાં દસમામાં ભણતું હોય મા બાપની આથી એના કંઈ મંદુખ થયું ને જતું રહ્યું બીજા ત્રીજા દિવસે મળી જાય છે પછી એ મળી ગયું છે એની એ એ માટેનું શું કહેવાય છે કે એ પોલીસ સ્ટેશનમાં મળી ગયું છે એવું રિપોર્ટ નથી થતું પરિણામે પોલીસ પણ કેવું સંભાળ્યા નથી જતી બાળક મળી ગયું છે એનું ફોલો ઓછું થઈ જાય વાલીઓનું એટલે પોલીસ પણ નથી જતી અને વાલી સામેથી પોતાની વાત સાંભળો વાલી પોતાની ફરજ સમજીને નથી જતું પરિણામે જે આંકડો છે મિસિંગ નો આંકડો ક્યાં આવો પણ હશે અને વધતો પણ હું બધો જ આંકડો હશે આવો નથી તો પણ આવી પણ સામાજિક જાગૃતિ આપણે લાવવાની જરૂર છે અને બીજું બાળકોના પણ વયના હિસ્સામાં આ આ જે પ્રકારની ગુમ થયાની જે સમસ્યા હોય છે મને એમ લાગે છે કે વય જૂથની સાથે પણ એનો થોડો કરવો જોઈએ સોળ થી અઢાર વર્ષ કે પંદર થી અઢાર વર્ષ દસ થી પંદર વર્ષ સરકારે કરવું જોઈએ કારણ કે આપણને ખ્યાલ આવશે કે ખરેખર મિસિંગ થયેલા બાળકો ક્યાં હશે જી રસિકભાઈ એ આપની પાસેથી જાણવું છે કે પોલીસે રાજ્ય બાર તપાસ કરી શું હજુ પણ આપના ધ્યાનમાં આ ચેપ્ટર તો અત્યારે જોઈએ તો ક્લોઝ જ છે શરૂઆતની અંદર જે સીબીઆઈ ની તપાસ ની અંદર છે ને ફક્ત અને ફક્ત ગુજરાત પૂરતું તપાસ કરેલી છે એ સિવાય ક્યાંય બીજી તપાસ નથી કરેલી અમે જયારે પોલીસ કમિશનર એ વખતે સુધીર સિંહ સાહેબ હતા એમની ઘણી બધી મદદ મળેલી અને મોહિલના અમે મોટા લગભગ બાય ના જે ગુમસુદાના પોસ્ટરો હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતી આ ત્રણ પ્રકારના પોસ્ટરો બનાવેલા અને અમે લોકો આખી ટીમ અમારી અમદાવાદની અંદર રેલવે સ્ટેશન ઉપર ત્રણ દિવસ ને બે ત્રણ દિવસ ને બે રાત સુધી તમામ ટ્રેનોની અંદર આ પોસ્ટરો લગાવેલા પણ જે આ ટેનોલોજી પ્રમાણે કામ કરે માણસ ને તરત જ ખબર પડી જાય છે ક્યાં છે ક્યાં ની સીસી કેમેરા સાહેબે હમણાં આપણે સીસી કેમેરાની વાત કરી સરકાર ને હું એટલી વિનંતી કરું કે દરેક ઘરની અંદર પોતાના ઘર ઉપર લગાવે આજે એ બીજું ઈ કે એ તમારો ચોકીદાર બને છે આજે નિવૃત્ત માણસો મોટી વયના વૃદ્ધાવસ્થાની અંદર આવી આ ક્રાઇમ દિવસે દિવસે એટલા વધતા જાય છે કે એની કોઈ સીમા નથી અને દાઢી આજે એકવીસ વર્ષથી આમનામ છે હું ને મારા પત્ની બંને જણા એક જ સમયે જમી છે અમે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી છે અને એવા કિસ્સા મારી પાસે આવેલા છે કે જે મેં દૈનિક સમાચારોમાં મેગેઝિનોમાં

તેમનો દીકરો કે દીકરી ક્યારે પાછા આવશે કે જેઓ ગુમ થયા છે રહસ્યમય સંજોગોની અંદર આ તમામનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ તો અમારી આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આજુજ નમસ્કાર